વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર શરૂ કરીએ છીએ અને આંકડાશાસ્ત્રની અંદર પહેલો ટોપિક મધ્યક. તો મધ્યક શોધવાની વિદ્યાર્થી મિત્રો ત્રણ રીતો છે અને આ ત્રણ રીત વચ્ચેનો તફાવત તમને ક્લિયર ખબર હોવું જોઈએ. પહેલી રીત છે સીધી રીત, બીજી રીત છે ધારેલા મધ્યકની રીત અને ત્રીજી રીત છે વિચલનની રીત. આ વિડીયોની અંદર હું 15 મિનિટ્સની અંદર તમને ત્રણે ત્રણ મેથડ એવી રીતે સમજાવીશ કે તમને યાદ રહી જશે. પ્લસ આજે મેં નોટ્સ લખી છે કે સીધી રીત કહે તો તમારે કેટલા ખાના બનાવવાના, જો તમને ધારેલા મધ્યકની રીત કહે તો કેટલા ખાના બનાવવાના, કયા ખાના બનાવવાના, જો તમને વિચલનની રીત કહે તો કેટલા અને કયા ખાના બનાવવાની ક્લિયર આમાં સમજાવવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન, વર્ગીકૃત માહિતી એટલે શું? તો વર્ગીકૃત એટલે જે તમે વર્ગમાં વહેંચી હોય. ફોર એક્ઝામ્પલ, આ પહેલું જે છે તો 10 થી 25 માર્ક્સવાળા 5 વિદ્યાર્થીઓ, 25 થી 40 એટલે કે એવું નહીં કે 10 માર્ક્સવાળા 5 વિદ્યાર્થીઓ, 15 માર્ક્સવાળા 8 વિદ્યાર્થીઓ, નહીં, 10 થી 15 આ રેન્જ, આ વર્ગની અંદર આવતા આટલા વિદ્યાર્થી છે. એ રીતે જે માહિતી આપવામાં આવે તેને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે. હવે તમે જે જોઈ રહ્યા છો એની અંદર પહેલા જે બે ખાના દેખાઈ રહ્યા છે, આ વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યા, તે તમને પ્રશ્નપત્રની અંદર અથવા તમારી ટેક્સ્ટબુકની અંદર દાખલામાં આપવામાં આવશે. પણ એ આ રીતે કોલમમાં નહીં હોય, આ રીતે બનાવશે, આ રીતે ખાના હશે. પણ બે બે વાર ખાના ન બનાવવા પડે એટલે મેં ડાયરેક્ટ આ રીતે બનાવ્યું છે. આ રીતે ખાના હશે, આડા ખાના હશે, જેને મેં ઊભા કરી નાખ્યા છે. તો પહેલો જે દાખલો છે, અને ઉદાહરણ તરીકે તમારે આ સીધી રીતે ગણવો હોય, રાઈટ, સીધી રીતે તમારે આ દાખલો ગણવો, અહીંયા મેં લખ્યું છે સીધી રીત, તો તમારે આ ચાર ખાના બનાવવા પડે. ચાર ખાનામાંથી પહેલું જે વર્ગ છે પ્રશ્નપત્રમાં ટેક્સ્ટબુકમાં હોય, ફ્રિકવન્સી પણ આપેલી હોય, અને આ બંને ખાના આપણે બનાવવાના. હવે આ બંને ખાનામાં એક્સઆઈ મધ્ય કિંમત, તો મધ્ય કિંમત કેવી રીતે બનશે? તો મધ્ય કિંમત એટલે અધઃ સીમા અને ઉદ્ધવર સીમાનો સરવાળો. હવે આ જે છે તેને અધઃ સીમા કહેવાય અને આને ઉદ્ધવર સીમા કહેવાય. એનો સરવાળો ભાગ્યા 2 એટલે શું? તો 10 વત્તા 25 ભાગ્યા 2, 10 વત્તા 25 થશે 35 ભાગ્યા 2, એટલે કે 17.5. તમને ભાગાકાર આવડવો જોઈએ. હવે આ બંનેનો ભાગાકાર કરો તો તમને મળે 17.5, એટલે કે અહીંયા હું લખીશ 17.5. પછી આગળ શું કરવાનું? તો બધામાં આ રીતે સરવાળો કરવાની જરૂર નથી. પછી આ જે વર્ગ છે, તો વર્ગ તફાવત, 25 માંથી 10 જાય તો વર્ગ લંબાઈ, 25 માંથી 10 જાય તો કેટલા રહે? 15. તો 15 જે છે તે વર્ગ લંબાઈ કહેવાય, અને બધે યુનિફોર્મ છે, સરખી છે. જુઓ, 25 થી 40 15 વર્ગ લંબાઈ. તો હવે તમારે ડાયરેક્ટ આમાં 15 15 ઉમેરતા જવાનું, એટલે 17.5માં 15 ઉમેરે તો 32.5, એમાં 15 ઉમેરો. આ રીતે તમારું બનવું જોઈએ. પહેલામાં જ ગણતરી કરવાની, પછી વર્ગ લંબાઈ જેટલું ઉમેરતા જવાનું. જો વિદ્યાર્થી મિત્રો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો વિડીયો ફરીથી પ્લે કરીને જુઓ, બેક કરીને જુઓ, પણ ધ્યાનથી સમજો જે હું કહેવા માંગુ છું તે. હવે એફઆઈ એક્સઆઈ એટલે શું? તો આનો અને આનો ગુણાકાર, આ એફઆઈ છે અને આ એક્સઆઈ છે. ગુણાકારમાં પહેલો ગુણાકાર હું કરીને બતાવું છું, બીજો તમને જાતે આવડવો જોઈએ. જુઓ, 17.5 તો જાણે કે 175 જ છે, પોઈન્ટ છે જ નહીં. એ રીતે હું ગુણાકાર કરીશ, 5 5 25, 5 વધી આવી 2, 5 7 35 ને 2 37, અહીંયા 3 5 1 5 ને 3 8. હવે આમાં એક પોઈન્ટ મેં ઇગ્નોર કર્યો, પાછળથી પોઈન્ટ ગણા, અહીંયાથી એક પોઈન્ટ, આમ નહીં, 1 2, દેટ ઇઝ રોંગ, એ ખોટું છે. આમ એક પોઈન્ટ મેં ઇગ્નોર કર્યો, તો અહીંયા હું એક પોઈન્ટ કટ કરી દઈશ પાછળથી, તો આ થશે 87.5. એ રીતે બધામાં તમારે ગુણાકાર કરવાનો અને એક પોઈન્ટ કટ કરવાનો. આ બધામાં મેં ગુણાકાર કરી નાખ્યો. પછી અહીંયા લખવાનું સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે શું? સિગ્મા અહીંયા આ જે સિમ્બોલ સિગ્મા મેં બનાવ્યો છે, ટોટલ બતાવે છે. તો આખાનું મેં ટોટલ કર્યું. ટોટલ કરતી તો ધ્યાન શું રાખવાનું? પોઈન્ટની જે પોઈન્ટ હોવો જોઈએ એ રીતે ગોઠવવાનું. તમારી પાસે કેલ્ક્યુલેટર તો હશે નહીં, જો આ રીતે વ્યવસ્થિત ગોઠવવાનું, એટલે આ બધાનું ટોટલ, પછી પોઈન્ટ, રાઈટ, એકમ નીચે એકમ, દશક નીચે દશક, એ રીતે ગોઠવવાનું. તો આ થયું 60 55. હવે મધ્યકનું સૂત્ર લગાવી દઈશું. મધ્યકનું સૂત્ર છે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈને વિદ્યાર્થી મિત્રો એન પણ કહેવાશે. એન એટલે અવલોકનોની સંખ્યા, તો આને સિગ્મા એફઆઈ, ઓર યુ કેન કોલ ઇટ એન, એન, રાઈટ, એન. હવે વિદ્યાર્થી મિત્રો 60 55 ના છેદમાં 100, આ ફ્રિકવન્સીનું ટોટલ આ ખાનાનું, તો થઈ ગયું. આનો ભાગાકાર આપણે ડાયરેક્ટ કરી શકીએ શોર્ટ મેથડથી, કે કશે પોઈન્ટ નથી, તો અહીંયા પોઈન્ટ ઇમેજિન કરીએ, 1 2 સ્ટેપ ખસવા, એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું, એટલે આનો જવાબ થઈ જશે 60.55. આનો મધ્યક થઈ ગયો 60.55. તો આ સીધી રીત હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આવી જઈએ, આ કઈ રીત છે? તો આ ધારેલ મધ્યકની રીત, ધારેલ મધ્યકની રીત. એમાં તમારા 5 ખાના થશે, સેમ આગળ જેવું આ બંને ખાના પ્રશ્નમાં આપી દેશે. આ 3 ખાના જે છે તે આપણે બનાવીશું. આ મધ્ય કિંમત તો જેમ આગળ કર્યું તો એમ જ, ડીઆઈ અને એફઆઈ ડીઆઈ નવા છે, એ કઈ રીતે બનશે હું બતાવું છું.
હવે વિદ્યાર્થી મિત્રો, જે મેં દાખલો સિલેક્ટ કર્યો છે તમને સમજાવવા માટે, તે સેમ દાખલો છે જે આગળ કર્યો હતો. કેમ? તો કે તમને કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય કે કોઈ પણ રીતે દાખલો ગણો, મધ્યકનો જવાબ તો સરખો જ આવશે. તો આમાં પણ 60.55 જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે ખાના પ્રશ્નમાં આપેલા હશે. આ ત્રીજું ખાનું બનાવીને રેડી જ રાખ્યું છે, કારણ કે આગળના પેજ જેવું જ છે. ચેન્જ આ બંને ખાનામાં થશે. તો ડીઆઈ એટલે શું? તો આ જે એક્સાઈની લાઈન છે એમાંથી કોઈ બી એકને એ ધારી લેવાનું. સપોઝ મેં આને એ ધારી લીધું. હવે તમને પ્રશ્ન થાય કે હું આ નહીં ધારું, તો તમે કોઈ પણ એ ધારશો, જવાબ સરખો જ આવશે. પણ ફિલહાલ હું 32.5 લઈને જ સમજાવીશ. હા, અને પછીના વિડીયોની અંદર હું બીજા એ લઈને, મતલબ કે આને એ લઈને, આને એ લઈને, એ રીતે અલગ અલગ બે ત્રણ રીતે દાખલો સમજાવીશ. પણ અત્યારે મારો ટાર્ગેટ આ વિડીયોમાં તમને ત્રણે ત્રણ મેથડ બતાવી દેવાનો છે, અને મારે 15 મિનિટ્સની અંદર બધું જ એક્સપ્લેન કરી દેવું છે. એટલે હું અત્યારે અલગ અલગ એ નહીં લઉં, એક જ એ લઈશ. હવે જુઓ, ડીઆઈનું ફોર્મ્યુલા શું છે? એક્સઆઈ માઇનસ એ. એનો મતલબ શું? તો એક્સઆઈ, આ એક્સઆઈ છે, તો 17.5 ઓછા એ એટલે શું? તમે જે એ ધાર્યું હોય તે 32.5. હવે આમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરીએ. 32.5માંથી 17.5 માઇનસ કરીએ. 5માંથી 5 જાય તો 0, 2માંથી 7 નહીં જાય, કેન્સલ કરીએ. 12માંથી 7 જાય તો 5, 2માંથી 1 જાય તો 1. એટલે આવ્યું 15.0. 15નું ચિહ્ન આવશે -15, કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા -32.5 છે. પછી 32.5માંથી 32.5 જાય તો 0. પછી અહીંયા શું કરવાનું? 47.5માંથી એ અહીંયા એક્સઆઈ બદલતા જવાનું, અને એ તો એનું એ જ રહેશે, એટલે 47.5 માઇનસ 32.5. તો આ શું થશે? -15. જુઓ, 5માંથી 5 જાય તો 0, 7માંથી 2 જાય તો 5, 4માંથી 3 જાય તો 1. 15.0 એટલે એને 15 જ કહેવાય. એટલે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈ એટલે ઉદ્વર સીમા. અને ઉદ્વર સીમા કેવા અને અધ સીમા? ઉદ્વર સીમા અને અધ સીમાનો તફાવત એટલે વર્ગ લંબાઈ. 25માંથી 10 જાય તો 15. એટલે હવે 15 એડ કરતા જવાનું. 30, 45, 60, બરાબર છે. તો શું કરવાનું? સૌથી પહેલાં જ્યાં એ લઈએ એની બરાબર બાજુમાં કમ્પલસરી 0 આપશે. એની ઉપર વર્ગ લંબાઈ માઇનસ કરતા જવાનું, નીચે વર્ગ લંબાઈ પ્લસ કરતા જવાનું. ઉપર વર્ગ લંબાઈ 0માંથી 15 જાય તો -15, નીચે 0 વત્તા 15, 15 વત્તા 15, 30, 30 વત્તા 15, 45, 45 વત્તા 15, લાઈક ધીસ. હવે વધારે દાખલા પ્રેક્ટિસ કરશો એટલે તમને ક્લિયર ખ્યાલ આવશે. અને આમાં FIDI એટલે કે આનો અને આનો ગુણાકાર, પહેલાં આ બંનેનો હતો ડાયરેક્ટ મેથડમાં. હવે આનો બેનિફિટ શું? તો ગણતરી ઇઝી થશે. જો જુઓ, પહેલાંમાં તમારે લખીને ગુણાકાર કરવો, પણ આમાં ડાયરેક્ટ થાય. 15 × 5 = 75 - 75, પછી 0, પછી 21 × 15 = 315, 240, 11 × 25 = 1200. હવે અહીંયા આપણે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? પહેલાં આપણે સિગ્મા FIXI લખ્યું, હવે સિગ્મા FIDI. એમાં શું કરવાનું? બધાનું પ્લસ કરી દેવાનું, આ બધાનું પ્લસ. એમાંથી 75 માઇનસ કરી દેવાનું, કારણ કે માઇનસ છે. તો મને મળ્યું 28.05. હવે સૂત્ર જે છે તે થોડું બદલાશે. એ આવશે સિગ્મા FIDI, પહેલાં XI હતું, સિગ્મા FIXI અપોન સિગ્મા FI. તો સિગ્મા FIDI, હવે આમાં કિંમતો મૂકીએ તો એ શું છે? 32.5. FIDI શું છે? 28.05/100. હવે 32.5 એમનું એમ, આમાં 28.05. હવે પ્લસ કરીએ, પ્લસ કરતી વખતે પોઈન્ટની જે પોઈન્ટ આવે ધ્યાન રાખવાનું. 32.5 28.05, હવે અહીંયા કંઈ નથી તો એઝ્યુમ 0. 5, 5, 8 × 2 = 10, 1, 3 × 5 = 6. 60.55 એટલે આપણો જવાબ શું આવ્યો? 60.55. તો જોયું આપણે આ રીતે કર્યો, ધારેલા મધ્યકની રીતે, તો પણ સેમ જવાબ આવ્યો. હવે ત્રીજી રીત જે આ વિડીયોની અંદર મારે સમજાવી છે, તે રીતનું નામ છે વિચલનની રીત. અને મારી આ ફેવરિટ રીત છે. એનું કારણ છે કે આમાં ગણતરીઓ ખૂબ જ નાની થઈ જાય છે, અને જ્યારે તમારા હાથમાં કેલ્ક્યુલેટર નથી અને કેલ્ક્યુલેટર વગર ગણતરી કરવાની છે, ત્યારે તમારે એને ફોકસ કરવું કે તમારે કેલ્ક્યુલેશન ઇઝી કરતા થાય છે. તો આમાં તમારે બનાવવા પડશે 5 ખાના સેમ. આ બંને તો જે હતા એ જ, આ ફર્સ્ટ વિડીયો અને સેકન્ડ વિડીયોમાં કર્યું એ જ. આ બંને ચેન્જ થશે, આ બંને નવું છે. શું નવું છે આપણે જોઈ લઈએ. તો જુઓ, આ બંને આપેલા છે XI. હવે આમાં શું કરવાનું? તો આ તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જેમ એ લેતા હતા તેમ એ લેવાનું. ઉદાહરણ તરીકે અહીંયા મેં એ ચેન્જ કર્યું 62.5, બરાબર છે. 62.5 એ લીધું, એની બરાબર બાજુમાં 0 લખવાનું, એની ઉપર એક એક ઘટાડતા જવાનું. હવે પહેલા દાખલામાં એટલે કે પાછળ જે રીત કરી એમાં કેવું હતું? વર્ગ લંબાઈ જેટલી હોય એટલું ઘટાડતા જવાનું. દાખલા તરીકે વર્ગ લંબાઈ 15 હોય તો અહીંયા -15, -30. આમાં એવું નથી, આમાં કોઈ પણ હોય વર્ગ લંબાઈ, જે પણ હોય, આપણે તો ઉપર લખવાનું -1, -2, -3, નીચે ઘટાડતા જવાનું, સોરી ઉપર ઘટાડતા જવાનું અને નીચે વધારતા જવાનું, લાઈક ધીસ. હવે આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર. જો ગણતરીઓ કેટલી ઇઝી થઈ ગઈ છે. આ બંને એટલે કયા બંને? આ બંનેનો ગુણાકાર કરી રહ્યા છે આપણે.
આ બંનેનો ગુણાકાર કરી રહ્યા છે આપણે, બરાબર છે? હવે ગણતરીઓ કેટલી સરળ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, ઝીરો. હવે આનું મારે સિગ્મા FIUA શોધવું હોય ને, આને આપણે સિગ્મા FIUA કહીશું, તો ખૂબ જ ઇઝી. જુઓ આ બંનેનું કરીશું તો 65, આ ત્રણે ત્રણનું કરીશું તો 5 ને 2 7 ને 1 8, 1 ને 4 5 ને 2 7 78, 78નું ચિહ્ન ઓછા, 78માંથી 65 જાય તો 8માંથી 5 જાય તો 3, 7માંથી 6 જાય તો 1. મોટી સંખ્યાનું ચિહ્ન, મોટી સંખ્યા શું છે? 78, એટલે ઓછા 13, એટલે સિગ્મા FIUI આવ્યું ઓછા 13. આઈ થિંક આ ટેબલમાં તમને પરફેક્ટ સમજ પડી હશે, અને તમને આ જે મેં બતાવ્યું એની મેથડ કરવી હોય તો પણ થશે. જુઓ ઉદાહરણ તરીકે આની વાત કરીએ તો આમાં જેમ XI માઇનસ એ હતું તેમ આમાં XI માઇનસ એ અપોન સી છે, તો આમાં XI શું છે? 17.5, એમાંથી એ શું લીધું છે? માઇનસ કરો 62.5 ભાગ્યા શું કરવાનું? સી. સી એટલે શું? વર્ગલંબાઈ. વર્ગલંબાઈ કેટલી છે? 15. હવે આ બંનેનો તફાવત આપણે લઈશું તો આ બંનેનો તફાવત થશે 45, બરાબર? માઇનસ કરીશું તો નીચે 15 15 40 45, આ 45 ઓછા 45 થશે, કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે આ ઓછા 3 થશે. આવી ગયું ઓછા 3? પણ એ ગણતરીઓ કરવાની પણ જરૂર નથી. જ્યાં એ લઈએ એની બાજુમાં 0, ઉપર એક ઘટાડતા જવાનું, નીચે એક વધારતા જવાનું, એઝ સિમ્પલ એઝ ધેટ. પછી આપણે સૂત્ર લગાવીએ. સૂત્રમાં થોડું ચેન્જ છે, એ તો છે જ. અહીંયા FIDIનું થઈ જશે FIUI, સિગ્મા FI ઇન્ટુ સી. કિંમત મૂકીએ, એની કિંમત 62.5, FIUI શું આવ્યું? ઓછા 13, નીચે 100, અહીંયા સી બરાબર 15. હવે આ બંનેનો ભાગાકાર તો બહુ જ ઇઝી છે, શું થશે? 0.13, બરાબર? 13 ભાગ્યા 100 એટલે 0.13. હવે આપણો ડમાસ રૂલ જે છે તે લાગશે, બોર્ડમાસ, એકચ્યુઅલી બોર્ડમાસ રૂલ લાગશે, પણ આપણી પાસે હમણાં ડમાસ રૂલ આપણે એપ્લાય કરીએ છીએ. તો શું થશે? ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન. તો આમાં સૌથી પહેલાં ડિવિઝન તો છે જ નહીં, એટલે મલ્ટીપ્લાય કરીશું, એટલે ક્યારેય પણ આ બંનેનું માઇનસ નહીં કરવાનું, પહેલાં આ બંનેનું મલ્ટીપ્લાય. અને ગુણાકાર એવી રીતે કરવાનો જાણે કે પોઈન્ટ છે જ નહીં. જો અહીંયા કરીને બતાવું છું, 0.13 × 15, તો શું કરવાનું? 45 41 3 1 1 1 અહીંયા 0, પછી અહીંયા આવી જઈએ 45 15 1, 5 1 5 ને 1 6, બરાબર? 0. હવે આનું પ્લસ કરીએ તો શું આવશે? 1.95. હવે અહીંયા 2 પોઈન્ટ કાપી નાખ્યા મેં, એટલે અહીંયા એકચ્યુઅલી 195 હતું, પણ અહીંયા 2 પોઈન્ટ મેં ઇગ્નોર કરેલા, એટલે અહીંયા 2 પોઈન્ટ મેં કટ કરી નાખ્યા, એટલે 1.95. તો 62.5, 1.95. હવે 62.5માંથી આપણે 62.5માંથી 1.95 માઇનસ કરીએ, 1.95. 0 માંથી 5 નહીં જાય, અહીંયા 4, અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 9 નહીં જાય, 2 ને કેન્સલ કરીને 1, અહીંયા 14, 14 માંથી 9 જશે તો 5, અહીંયા 1 માંથી 1 જશે તો 0, 6 માંથી 0 જાય તો 6, 60.95. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે તમારો જવાબ સરખો જ આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો રિફર કર્યા પછી હું તમને શું સજેસ્ટ કરીશ કે તમે આ દાખલો, એટલે કે વિચલન રીતવાળો દાખલો, એ બદલીને ટ્રાય કરી જુઓ. એ તમે 32.5 લઈ લો, 47.5 લઈ લો, એ જ રીતે આની પહેલાં જે દાખલો કર્યો આપણે, જે ધારેલા મધ્યકની રીતે કર્યો, એમાં પણ તમે એકવાર એ બદલીને ટ્રાય કરી જુઓ, તો તમને કોન્ફિડન્સ થશે કે હા મારો જવાબ મેચ થાય છે. ત્રણે ત્રણના સૂત્રો તમને ખબર હોવી જોઈએ, તમારે વિડીયો સ્ટોપ કરીને જે મેં નોટ્સ લખી છે, કેટલા ખાના બનાવવા, ક્યારે કેટલા ખાના બનાવવા, એ તમે જોઈ લો, તો તમને આ ચેપ્ટર ખૂબ જ સરળ લાગશે. મધ્યકના કોઈ પણ દાખલો તમે આ ચેપ્ટરનો હવે ગણી શકશો આ વિડીયો રિફર કર્યા પછી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો, એન્ડ ઇફ યુ લાઈક માય વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.